આગળ વધીએ. પેલા વિડીયોમાં છે ને ક્વેશ્ચન નંબર 1 સુધી આપણે કર્યું અને પછી વિડીયો કટ થઈ ગયો. હવે હું તમને અહીંયા ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 કરાવું છું. ક્વેશ્ચન નંબર 2માં શું છે, રાઇટ ધ, શું લખવાનું છે તમારે. 3 3માં છે ને એક ત્રિકોણની આકૃતિ દોરવી પડે. મેં તમને આગળ કહ્યું તેમ ત્રિકોણની આકૃતિ મેં દોરી નથી. પહેલાંમાં ત્રિકોણ દોરજો, ત્રિકોણ પી ક્યુ આર. હવે શું પૂછ્યું છે કે સાઇડ ઓપોઝિટ ટુ ધ વર્ટેક્સ ક્યુ, જે ક્યુ શિરોબિંદુ છે એની ઓપોઝિટ સાઇડ આપણે બતાવવાની છે. ક્યુ શિરોબિંદુ છે તેની સામેની બાજુ કઈ આવશે એવું આપણને પૂછ્યું છે. તો જુઓ એનો જવાબ શું આવે, ધ સાઇડ ઓપોઝિટ ટુ વર્ટેક્સ ક્યુ ઇઝ રેખાખંડ પી આર. સાઇડ શું આવે, પી આર. જે પી આર રેખાખંડ છે, આ પી આર રેખાખંડ એ ક્યુ બિંદુની, ક્યુ શિરોબિંદુ છે એની સામેની બાજુ છે. ખ્યાલ આવશે. તમે અહીંયા ત્રિકોણ દોરશો ને પી ક્યુ આર, તો તમે જોજો પી ક્યુ આર, ક્યુ બોલાય છે એની સામેની બાજુ આવશે રેખાખંડ પી આર. બરાબર. બીજું જુઓ, બીજામાં શું લખવાનું છે, એંગલ ઓપોઝિટ ટુ ધ સાઇડ એલ એમ ઓફ ટ્રાઇંગલ એલ એમ એન. એક નાનું ત્રિકોણ દોરજો, ત્રિકોણ એલ એમ એન. એ ત્રિકોણ એલ એમ એનમાં એક બાજુ આપી છે એલ એમ, એની સામેનો ખૂણો તમારે લખવાનો છે. ધ એંગલ ઓપોઝિટ ટુ ધ સાઇડ એલ એમ, આ એલ એમ બાજુ છે તેની સામેનો ખૂણો આવશે એંગલ એન. બરાબર છે. આ એંગલ એન એ એલ એમની સામેનો ખૂણો છે. અહીંયા તમારે કયો ત્રિકોણ દોરવાનો, ત્રિકોણ એલ એમ એન. એમાં એલ એમ, એલ એમ બોલાય છે તો એલ એમની સામેનો ખૂણો હશે એન. આકૃતિ દોરજો. ચાલો હવે ત્રીજો સવાલ શું છે, વર્ટેક્સ ઓપોઝિટ ટુ ધ સાઇડ આર ટી ઓફ ટ્રાઇંગલ આર એસ ટી. એક આર એસ ટી ત્રિકોણ છે, આર એસ ટી ત્રિકોણ છે. એ આર એસ ટી ત્રિકોણમાં એક સાઇડ છે આર ટી, આર ટી સાઇડ છે. આ આર ટી સાઇડની સામેનું શિરોબિંદુ લખો તો સામેનું શિરોબિંદુ આવશે એસ. ખ્યાલ આવશે. અહીંયા કયો ત્રિકોણ દોરવાનો, ત્રિકોણ આર એસ ટી, આર એસ ટી. તેમાં આર ટીની સામેનું ખૂણો હશે એસ, અથવા તો સામેનું શિરોબિંદુ હશે એસ. ખ્યાલ આવે છે. તો આ બધું તમારું રિવિઝન થઈ જાય છે એક તમારે આકૃતિ દોરવાની બાજુ પર. હવે એની અંદર ત્રીજો દાખલો છે ને એની અંદર પણ ઘણી બધી આકૃતિ આપેલી છે. ત્રીજામાં પાછળ જુઓ કેટલી આકૃતિ ખબર, 6 આકૃતિ આપેલી છે. એ 6 એ 6 આકૃતિ તમારે દોરવાની. હવે અંદર તો માપ આપ્યા છે પણ તમારે માપ લઈને આકૃતિ દોરવાની નથી, માપ ફક્ત લખી દેવાના પણ માપ એટલા દોરવાના નથી. હવે એમાં શું કરવાનું છે, એ જે 6.2ની બધી 6 આકૃતિ આપી છે ને એમાં સાઇડ અને એંગલ વાઇઝ તે લોકોનું ક્લાસિફિકેશન કરવાનું છે. લુક એટ ધ ફિગર 6.2 એન્ડ ક્લાસિફાય ઈચ ઓફ ધ ટ્રાઇંગલ એકોર્ડિંગ ટુ ધ સાઇડ્સ એન્ડ એંગલ્સ. ખ્યાલ આવે છે. જે આકૃતિઓ 6.2માં આપી છે એ ત્રિકોણનું વર્ગીકરણ કરવાનું છે કઈ રીતે, એની બાજુઓના માપને આધારે અને ખૂણાઓના માપને આધારે એનું વર્ગીકરણ કરવાનું છે. સમજ પડે છે આ વસ્તુમાં. ચાલો હવે એમાં પહેલું જુઓ. હવે પહેલામાં છે ને એસીનું માપ જુઓ 8 સેન્ટીમીટર છે અને બીસીનું માપ કેટલું છે, 8 સેન્ટીમીટર. દેખાયું તમને, એસીનું માપ અને બીસીનું માપ સરખું છે, 8 8 સેન્ટીમીટર. જો કોઈ ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તો એ ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય, સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે આઇસોસ્કેલ ટ્રાઇંગલ. એસી ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર, સો ટ્રાઇંગલ એબીસી ઇઝ એન આઇસોસ્કેલ ટ્રાઇંગલ. ખ્યાલ આવે છે. સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. હવે આ તો બાજુઓના માપની દ્રષ્ટિએ કર્યું પણ આપણે ખૂણાઓનું માપ પણ જોવાનું ને. તો ખૂણાઓમાં તો કોઈ માપ નથી આપ્યા પણ 3 3 ખૂણાઓના માપ કેવા દેખાય છે, 90° કરતાં નાના દેખાય છે. તો 90° કરતાં નાના એટલે ખૂણા કયા કહેવાય, લઘુકોણ કહેવાય. તો લઘુકોણ એટલે ઇટ ઇઝ એન એક્યુટ ટ્રાઇંગલ. સિન્સ ઓલ એંગલ્સ ઓફ ટ્રાઇંગલ એબીસી આર લેસ ધેન 90°, ઇટ ઇઝ એન એક્યુટ એંગલ. ખ્યાલ આવે છે. 3 3 ખૂણાઓના માપ કેવા દેખાય છે, 90° કરતાં નાના એટલે આ લઘુકોણ ત્રિકોણ છે. ચાલો હવે બીજી આકૃતિ પર જઈએ. બીજી આકૃતિમાં તમે જુઓ તો એક બાજુનું માપ છે 10 સેન્ટીમીટર, પી ક્યુનું માપ છે 10 સેન્ટીમીટર, પી આરનું માપ છે 8 સેન્ટીમીટર અને ક્યુ આરનું માપ છે 6 સેન્ટીમીટર. 3 3 બાજુઓના માપ કેવા છે,
एकदम जुदा जुदा है जो एट्ले आ क्या त्रिकोण में आवशे विषम बाजू त्रिकोण में आवशे त्रणे त्रण बाजू माप अलग अलग है तो विषम बाजू त्रिकोण ने शू शू कहवाय स्केलेन ट्राइंगल कहवाशे जुओ बीजा में पीक्यू नु माप क्यूआर नु माप आरपी नु माप दरेके दरेक इक्वल नहीं पीक्यू नॉट इक्वल टू क्यूआर नॉट इक्वल टू आरपी सो ट्राइंगल पीक्यूआर इज अ स्केलेन ट्राइंगल खबर पड़े छे बराबर छे विषम बाजु त्रिकोण कहवाय हवे उड़ीने आँखे वर्गी एवी वात बीजी आकृति में कही छे तो एनी अंदर आर नंबर अरे आर नु माप छे ने ए 90 अंश देखाय छे 90 अंश लिखू नहीं पर एवी निशानी करी छे एटले ए खूणानुं माप केवुं छे 90 अंश तो जो कोई त्रिकोण में एक खूणो पण 90 अंशनो होय तो ए त्रिकोण ने कयो खूणो कयो त्रिकोण कहवाय राइट ट्राइंगल एटले के काटकोण त्रिकोण कहवाय सीन्स एंगल आर इज इक्वल टू 90 डिग्री सो पी क्यू आर ट्राइंगल पी क्यू आर इज अ राइट ट्राइंगल ख्याल आए थे लघु काटकोण त्रिकोण है हवे तीजा में जुओ तीजी आकृति की अंदर तमे चोपड़ी में जोशो तो एल एन नु माप 7 सेंटीमीटर है और एम एन नु माप पण 7 सेंटीमीटर है पाछो पेलो जेवो त्रिकोण आव्यो बे त्रिकोण त्रिकोण की अंदर बे बाजुओना माप सरखा है एटले ए समद्वी बाजु त्रिकोण कहवाय अने आमांथी एक खूणो एन माप एन जे खूणो है ने ए गुरुकोण है 90 अंश करता मोटो देखाय छे ने एक खूणो तो आ त्रिकोण आपणे शू प्रकार आपी शकूं ते समझिए जुओ एल एन अने एम एन ना माप सरखा छे 7 सेंटीमीटर छे एटले एल एम मेन नू बाजूनी दृष्टिए जो वर्गीकरण करिए तो ए आवशे आइसो स्केल ट्राइंगल समद्वी बाजु त्रिकोण ख्याल आवे छे अने खूणाओना मापनी दृष्टिए जो एनो प्रकार समझिए तो ए आवशे गुरुकोण त्रिकोण एटले के ऑब्ट्यूज ट्राइंगल ख्याल आए थे जो मैं ये लिखूँ एनु माप 90 अंश करता वधारे छे एल एम एन में एनु माप 90 अंश करता वधारे छे एटले एल एम एन ए कयो कयो खूणो अरे खूणो नहीं कयो त्रिकोण कहवाय गुरुकोण त्रिकोण ऑब्ट्यूज ट्राइंगल कहवाशे ख्याल आए थे तमने आ रीते त्रण आकृति थी चलो हवे चौथी आकृति जुओ चौथी आकृति छे त्रिकोण आर एस टी आर एस टी में जुओ आर एस नु माप 5.2 आर टी नु माप 5.2 अने एस टी नु माप पण 5.2 सेंटीमीटर छे जो बधी बाजुओना माप सरखा होय तो ए समबाजू त्रिकोण कहवाय अने आ पाछो त्रणे त्रण खूणाओना माप 90 अंश करता नाना छे एटले ए कहेवाशे कयो लघुकोण त्रिकोण बराबर ने जुओ मैं नोट में लिखू छे आर एस एस टी अने टी आर दरेके दरेकनुं माप 5.2 सेंटीमीटर छे इट इज एन इक्विलेटरल ट्राइंगल एटले के समबाजु त्रिकोण कहेवाशे अने ऑल द एंगल ऑफ ट्राइंगल आर एस टी आर एक्यूट त्रणे त्रण खूणा आर एस टीना केवा छे लघु छे नाना छे 90 अंश करता नाना छे इट इज एन एक्यूट ट्राइंगल लघुकोण त्रिकोण छे चलो एना पछीनी आकृति जुओ एना पछीनी आकृति में बी खूणो छे ने ए गुरुकोण बतावेलो छे तो एटले एक खूणो गुरुकोण होय एटले आ शू कहेवाय गुरुकोण त्रिकोण कहेवाशे हवे बाजुओनी दृष्टिए जोईए तो ए बी नुं माप छे 3 सेंटीमीटर बी सी नुं माप छे 3 सेंटीमीटर अने ए सी नुं माप छे 7 सेंटीमीटर બરાબર બે બાજુઓ સરખી છે તો સરખી છે એટલે એ શું કહેવાય સમદ્વી બાજુ ત્રિકોણ કહેવાય અને સમદ્વી બાજુ ત્રિકોણ એટલે આઇસોસ્કેલ ટ્રાયંગલ જુઓ દેખાયું એ બી અને બી સીનું માપ 3 સેન્ટીમીટર આઇસોસ્કેલ ટ્રાઇંગલ અને બીનું માપ છે 90 અંશ કરતાં વધારે છે ઓપ્ટ્યુઝ ટ્રાઇંગલ ખબર પડી ગઈ આ બધી વસ્તુ મેં તમને સમજાવી તે અહીંયા લખી છે 90 અંશ કરતાં વધારે એટલે એ ગુરુકોણ છે ઓપ્ટ્યુઝ ટ્રાઇંગલ છે ચાલો એના પછીની આકૃતિ જુઓ ચોપડીની અંદર ત્રિકોણ પી ક્યુઆર આપ્યું છે એમાં પી ક્યુ અને ક્યુઆરનું માપ જુઓ પી ક્યુનું માપ છે 6 સેન્ટીમીટર ક્યુઆરનું માપ છે 6 સેન્ટીમીટર બે બાજુઓ સરખી બે બાજુઓ સરખી એટલે સમદ્વી બાજુ ત્રિકોણ અને ક્યુનું માપ જુઓ ક્યુનું માપ કેટલું છે 90 અંશ છે ને 90 અંશ છે એટલે એ કયો ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ રાઇટ એંગલ કહેવાય જો એ વસ્તુ અંદર આપી છે P
पी क्यू क्यू आर 6 सेंटीमीटर एट्ले समद्वी बाजू त्रिकोण, समद्वी बाजू त्रिकोण एट्ले आइसोस्केल ट्राइंगल, और त्रिकोण पी क्यू आर नी अंदर क्यूनु माप छे 90 अंश, 90 अंश छे एट्ले राइट ट्राइंगल छे। ख्याल आवी गयो आ बधी वस्तु? चलो तो अहीं छे ने तमारू जे रिविजन मारे करावानुं छे बधुं पूरुं थयुं। हवे आगळ जे आ बधी वस्तु लखी छे ए सातमा धोरणमां नवी आवे छे एटले ए वस्तु तमारे खास ध्यान आपवानुं छे। તેમાં પહેલો ટોપિક આપણો છે મીડિયન ઓફ અ ટ્રાયંગલ, ત્રિકોણની મધ્યગાઉ। એની અંદર છે ને મેં એક ત્રિકોણ દોરી આપ્યો છે, હવે હું બધા ત્રિકોણ દોરીને તમને સમજાવીશ, જ્યાં મને જરૂર લાગશે ત્યાં હું દોરીને જ સમજાવીશ, એટલે તમને પણ વધારે ખ્યાલ આવે। ચાલો ત્રિકોણની મધ્યગાઉ શું કહેવાય તે આપણે જોઈએ। ત્રિકોણની મધ્યગામાં આપણે સિમ્પલ એક વ્યાખ્યા લઈએ ને તો એ વ્યાખ્યા એવું કહે છે કે મધ્યગા એ ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડે છે। હવે જોઈએ આ ટ્રાયંગલ એબીસી છે ને, એમાં ડી છે ને એ આ બીસીનું મધ્ય બિંદુ છે, મિડ પોઈન્ટ છે। આ ડી બિંદુ બરાબર વચ્ચે આવે એનાથી આ બીસી રેખાખંડના બે ભાગ પડી જાય અને બંને ભાગ પાછા સરખા જ આવે, સરખા આવે તો જ એને મધ્ય બિંદુ કહેવાય। ખબર પડે છે? હવે આપણે વ્યાખ્યાને સમજીએ, મધ્યગાની વ્યાખ્યામાં શું આવે। અ મીડિયન કોન્ટેક્ટ અ વર્ટેક્સ ઓફ અ ટ્રાયંગલ ટુ ધ મિડ પોઈન્ટ ઓફ ઇટ્સ ઓપોઝિટ સાઇડ। ફરી જોઈએ, અ મીડિયન કોન્ટેક્ટ અ વર્ટેક્સ, અહીંયા આપણે એ બિંદુમાંથી રેખાખંડ દોરવાની શરૂઆત કરી, બરાબર, મિડ પોઈન્ટ ઓફ ઇટ્સ ઓપોઝિટ સાઇડ, તો એની ઓપોઝિટ સાઇડ કઈ કહેવાય? બીસી। એ શિરોબિંદુ છે, એની સામેની બાજુ છે રેખાખંડ બીસી। તો આ રેખાખંડ બીસીના મધ્ય બિંદુ છે ડી, એને જોડતો જે રેખાખંડ આવશે એ રેખાખંડ આ ત્રિકોણની મધ્યગા એટલે કે મીડિયન કહેવાશે। સમજ પડી હવે તમને આની અંદર? એ શિરોબિંદુમાંથી નીકળે અને એની સામેની બાજુના મધ્ય બિંદુને છેદે તો આ જે રેખાખંડ એ ડી બનો, આ રેખાખંડ એ ડી આ ત્રિકોણની મધ્યગા એટલે કે મીડિયન કહેવાશે। તો ત્રિકોણની અંદર એક જ મધ્યગા આવશે? ના, ત્રિકોણની અંદર કોઈ પણ ટ્રાયંગલની અંદર કેટલી મીડિયન આવશે? 3 આવશે। કેવી રીતે? તો એમાંથી નીકળી એટલે એ ડી બની, તો બી શિરોબિંદુ છે, બી વર્ટેક્સ છે, એની ઓપોઝિટ સાઇડ કઈ આવશે? રેખાખંડ એસી। તો રેખાખંડ એસી પર કોઈ એક મિડ પોઈન્ટ હશે, એને આ જોડશે એટલે અહીંયા એક બીજી રેખાખંડ, બીજી તમને મધ્યગા મળશે, બીજી મીડિયન મળશે। અને સી બિંદુમાંથી પણ એની ઓપોઝિટ સાઇડ છે એ ડી, તો અહીંયા પણ એક મિડ પોઈન્ટ પર મળશે। તો આમ ત્રિકોણની અંદર કેટલી મધ્યગાઓ આવશે? ત્રિકોણની અંદર 3 મધ્યગાઓ આવશે। ખબર પડી ગઈ મીડિયન ઓફ ટ્રાયંગલમાં? આ એની ડેફિનેશન છે, આ એની ફિગર છે। હવે શું લખ્યું છે તે જોઈએ। ઇન ટ્રાયંગલ એબીસી ધ લાઇન સેગમેન્ટ એડી, રેખાખંડ છે એડી જોઈનિંગ ધ મિડ પોઈન્ટ ઓફ બીસી। આ બીસી જે છે, બીસીનું મિડ પોઈન્ટ કયું છે? ડી। મિડ પોઈન્ટ ઓફ બીસી ટુ ઇટ્સ ઓપોઝિટ વર્ટેક્સ ઇઝ અ મીડિયન ઓફ ધ ટ્રાયંગલ। ફરીથી જુઓ, ઇન ટ્રાયંગલ એ બી સી ધ લાઇન સેગમેન્ટ એ ડી જોઈનિંગ ધ મિડ પોઈન્ટ ઓફ બી સી, બીસીનું મિડ પોઈન્ટ છે ડી, એને જોડતો રેખાખંડ એ ડી એ એની મધ્યગા કહેવાય। સમજ પડી ગઈ મધ્યગાની અંદર? આ મધ્યગાની સમજૂતી છે, કોઈ પણ ત્રિકોણની અંદર આ પ્રમાણે 3 મધ્યગાઓ આવેલી હોય છે, બરાબર છે? તમે ચોપડીમાં પણ આકૃતિ જોજો એટલે તમને ખ્યાલ આવશે। ચલો એના પછી છે થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ, એની અંદર બે સવાલ આપ્યા છે, એ સવાલની આપણે ચર્ચા કરીએ। થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ કહું છે પેજ નંબર 114 પર આ પ્રમાણે બે સવાલ આપ્યા છે, તે પહેલો સવાલ જોઈએ આપણે। હાઉ મેની મીડિયન્સ કેન અ ટ્રાયંગલ હેવ, જોઉં ને આપણે અત્યારે ચર્ચા કરી તે જ આવ્યું ને, હાઉ મેની મીડિયન્સ કેન અ ટ્રાયંગલ હેવ, કોઈ પણ ત્રિકોણ હોય તેને કેટલી મધ્યગાઓ હોઈ શકે? અ ટ્રાયંગલ કેન હેવ 3 મીડિયન્સ, કેટલી હોય કોઈ પણ ત્રિકોણને કેટલી મધ્યગાઓ હોઈ શકે?
तो कोईपण त्रिकोण ने त्रण मध्यगाओ होई सके। अ ट्राइंगल कैन हैव थ्री मीडियंस। चलो बीजू, डज अ मीडियन लाय होली इन द वर्टेक्स ऑफ द ट्राइंगल। हवे आ जरा विचारवा जेवू छे, શું સવાલ આપેલો છે તે જોઈએ આપણે। આખી મધ્યગા શું ત્રિકોણની અંદરના જ ભાગમાં હશે? હવે આપણે સમજૂતી કરીને તેમાં વિચારીએ શું સમજવાનું હતું તે તો પહેલાં આપણે જોઈએ ને। સવાલ શું છે કે આપણે ત્રિકોણની મધ્યગાની વાત કરી તો એવું આપણને પૂછે છે કે ત્રિકોણની અંદર જે ત્રણ મધ્યગા છે એ ત્રણે ત્રણ મધ્યગા ત્રિકોણની અંદરના ભાગમાં જ આવે છે કે કોઈ બહાર પણ ચાલી જાય છે મધ્યગા? હવે તમે વિચાર કરો તો મનમાં મનમાં જવાબ આપો। જો અત્યારે ક્લાસમાં હતા ને, આ તો આપણે ઓનલાઈન ભણીએ છીએ, એપ પર ભણીએ છીએ, પણ અત્યારે ક્લાસમાં હતા ને તો હું તમને બધાને પૂછતે અને મને ખાતરી છે કે તમને લોકોને જવાબ પણ આવડતે। શું પૂછ્યું છે આ સવાલમાં? કે ત્રિકોણની મધ્યગાઓ ત્રિકોણની અંદરના ભાગમાં સમાયેલી હોય છે, એટલે હું બીજી રીતે પૂછું કે ત્રિકોણની મધ્યગાઓ ત્રિકોણની બહાર ચાલી જાય છે કે ત્રિકોણના અંદરના જ ભાગમાં હોય છે? તો આનો જવાબ શું આવશે? ત્રિકોણના અંદરના જ ભાગમાં આવેલી હોય છે। યસ, મીડિયન લાઈઝ હોલી ઇન ધ ઇન્ટિરિયર ઓફ ધ ટ્રાઇંગલ। હા, જે મધ્યગા હોય એ આખી મધ્યગાઓ ત્રિકોણના અંદરના ભાગમાં ઇન્ટિરિયર ભાગમાં જ સમાયેલી હોય છે। તો આ થઈ ગયું તમારું મધ્યગા વિશેનો ટોપિક, મધ્યગા એટલે કે મીડિયન। ખ્યાલ આવી ગયા વસ્તુ? એમાં આપણે બે સવાલની ચર્ચા કરી, આકૃતિ દોરી અને આકૃતિ પરથી આપણે એના સવાલ જવાબ પણ કર્યા, સમજૂતી કરી। હવે એની આગળ આવે છે બીજો ટોપિક, એલ્ટિટ્યૂડ ઓફ અ ટ્રાઇંગલ। એલ્ટિટ્યૂડ એટલે શું? ત્રિકોણનો વેધ। હવે આપણો ટોપિક છે એલ્ટિટ્યૂડ ઓફ અ ટ્રાઇંગલ, ત્રિકોણનો વેધ। એલ્ટિટ્યૂડ એટલે શું કહેવાય? વેધ, ત્રિકોણનો વેધ કહેવાય। જુઓ, હવે હું તમને આકૃતિમાં સમજાવું। આ એક, હવે છે ને તમને એવું લાગે કે બંને આકૃતિ સરખી જ છે। આ ત્રિકોણ એ બી સીની છે, આગળ મધ્યગા આપણે કરી, તે મધ્યગાની અંદર પણ આવી જ આકૃતિ હતી, તો વચ્ચે આમ રેખાખંડ જ દોરેલો હતો, ત્રિકોણ જ હતો, તો આ બંનેમાં શું ફેર હશે તે આપણે હું તમને સમજાવી દઉં। જ્યારે આ એ એલ દોર્યું છે ને, તો એ એલ છે એ સામેના રેખાખંડની સાથે 90° ખૂણો બનાવે। આ 90° ખૂણો જો બનાવતો હોય ને તો જ એ એલ રેખાખંડ છે એનો વેધ કહેવાશે। આ વસ્તુ ધ્યાન રાખજો। પરપેન્ડિક્યુલર લાઇન એટલે કે લંબ રેખાખંડ, આ વસ્તુ ધ્યાન રાખજો। જ્યારે મધ્યગા આપણે ભણતા હતા ને મીડિયન, એની અંદર આપણે લંબ કે 90° ખૂણો એવી કોઈ ચર્ચા નથી આવી, આની અંદર જ આવે છે। તો આની અંદર એ ત્રિકોણના વેધની અંદર આવે છે, 90° ખૂણો બનતો હોય તો જ એ રેખાખંડ એ ત્રિકોણનો વેધ કહેવાય। ખ્યાલ આવે છે? ચાલો, ધ પરપેન્ડિક્યુલર લાઇન એટલે કે લંબ રેખાખંડ, લાઇન સેગમેન્ટ ફ્રોમ અ વર્ટેક્સ ઓફ અ ટ્રાઇંગલ to its opposite side is called an altitude of the triangle. હવે શું? The perpendicular line segment, લંબ રેખાખંડ from a vertex of a triangle, કોઈ પણ શિરોબિંદુમાંથી નીકળતો, અત્યારે આકૃતિમાં મેં એ શિરોબિંદુનું બતાવ્યું છે, બીમાંથી પણ નીકળે, સીમાંથી પણ નીકળે, તો આ પ્રમાણે from a vertex of a triangle to its opposite side, આમાં પણ opposite side જ છે, ઓપોઝિટ સાઇડ ઇઝ કોલ્ડ એન એલ્ટિટ્યૂડ ઓફ અ ટ્રાઇંગલ। સમજ પડે છે? મધ્યગામાં અને વેધમાં શું ફેર છે? મધ્યગાની અંદર જે શિરોબિંદુમાંથી રેખાખંડ નીકળે ને તે એની સામેની બાજુ પર મધ્યબિંદુએ છેદે, અને આમાં જો મધ્યબિંદુ એવું નથી આવ્યું પણ 90° ખૂણો બનાવે લંબ રેખાખંડ હોય એનો વેધ કહેવાય। ઇન ધ ફિગર ધ લાઇન સેગમેન્ટ એ એલ is an altitude of a triangle. ખ્યાલ આવી ગયો? આ ત્રિકોણનો વેધ છે એ એલ। ચલો, હવે આની અંદર પણ આપણે જોઈએ કેટલા વેધ આવે કોઈ ત્રિકોણની અંદર। કોઈ ત્રિકોણની અંદર ત્રણ વેધ આવશે, એ બિંદુમાંથી નીકળે, પછી બી બિંદુમાંથી નીકળે, પણ 90° ખૂણો બનવો જ જોઈએ, એટલે જે બી બિંદુમાંથી નીકળતો હશે એ લંબ રેખાખંડ જ હોવો જોઈએ, અને સી બિંદુમાંથી નીકળે એ પણ લંબ રેખાખંડ જ હોવો જોઈએ, તો જ એ ત્રિકોણના વેધ બનશે। તો આમ ત્રિકોણ પણ ત્રિકોણના વેધ પણ કેટલા હોય? ત્રણ વેધ હોય છે।
ચાલો હવે આપણે પેજ નંબર 115 એ જ પેજની ઉપર એક વિચારો ચર્ચા કરો ને લખો છે થિંક ડિસ્કસ એન્ડ રાઇટ. તો આપણે એનો પહેલો પ્રશ્ન ચર્ચીએ. હાઉ મેની એલ્ટિટ્યૂડ કેન અ ટ્રાયંગલ હેવ? એક ત્રિકોણ હોય તો એના કેટલા ભેદ હોઈ શકે? જુઓ પહેલો સવાલ જોઈએ. હાઉ મેની એલ્ટિટ્યૂડ કેન અ ટ્રાયંગલ હેવ? અ ટ્રાયંગલ કેન હેવ 3 એલ્ટિટ્યૂડ. સમજ પડે છે? કોઈ પણ ત્રિકોણના 3 ભેદ હોઈ શકે, બરાબર. હવે છે ને તે ડ્રો કરવાનું છે. શું ડ્રો કરવાનું છે? ડ્રો રફ સ્કેચ ઓફ એલ્ટિટ્યૂડ ફ્રોમ એ ટુ બી સી ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાયંગલ. હવે છે ને 3 ત્રિકોણ આપ્યા છે, એમાં આપણે ભેદ બતાવવાનો છે. જોજો 3 આકૃતિ આપી છે, પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ, બરાબર. હવે પહેલો ત્રિકોણ છે એક્યુટ એંગલ. એક્યુટ એંગલ એટલે શું? ત્રણે 3 ખૂણાઓ કેવા? 90 અંશ કરતાં નાના, એટલે કે લઘુકોણ. તો લઘુકોણ ત્રિકોણમાં એ બિંદુમાંથી AL એનો વેધ છે. જોયું AL વેધ કેમ? કારણ કે 90 અંશનો ખૂણો બનાવે છે. BC પર L બિંદુ આવ્યું એટલે 90 અંશનો ખૂણો બનાવે છે. હવે આ રાઇટ એંગલ છે. રાઇટ એંગલ એટલે 90 અંશનો ખૂણો ABC એ રાઇટ એંગલ છે. હવે એ બિંદુમાંથી આપણે રેખાખંડ દોરીએ તો ક્યાં દોરાવવાનું? અહીંયા તો એક દોરેલું જ છે. તો આ કાટકોણ ત્રિકોણમાં શું થાય ખબર? આ જે એની બાજુ છે ને એની બાજુ જ એનો વેધ કહેવાશે. જે સાઇડ છે એ જ એનો એલ્ટિટ્યૂડ બનશે. એક્યુટ એંગલમાં એવું નહીં હતું, એ બિંદુ પરથી આપણે રેખાખંડ દોર્યો તો એની અંદર ચાલ્યો ગયો. હવે રાઇટ એંગલમાં શું થયું? રાઇટ એંગલની આકૃતિ આવી બને છે, એટલે એ બિંદુમાંથી આપણે રેખાખંડ દોરીએ છીએ તો એની બાજુ જ આવી જાય છે. એ બિંદુમાંથી આપણે રેખાખંડ દોર્યો AL સાઇડ આપણે દોરી તો એ જે AL રેખાખંડ છે તેની સાઇડ જ બની જાય છે. એટલે રાઇટ એંગલમાં આવું બને છે, એની જે સાઇડ છે તે જ એનો વેધ, એની જે બાજુ છે તે જ એનો વેધ બનશે. જુઓ એટલે મેં સીની બાજુમાં અહીંયા AL લખ્યું છે, એટલે કે AL આ રીતે દોરાય, બરાબર. હવે આ જે ઓપ્ટ્યુઝ એંગલ છે ને તેમાં તો એકદમ જુદું જ આપ્યું છે. જો બાજુ ABC છે ને, હવે AB અને C, કારણ કે આ ગુરુકોણ ત્રિકોણ છે તો હવે આમાં L ક્યાં દોરવાના? ABC ત્રિકોણ આમ ચાલ્યો ગયો અને એ બિંદુમાંથી આપણે દોરવા જઈએ તો એ તો ત્રિકોણની બહાર ચાલ્યો ગયો. જોયું તમે? એટલે આની અંદર છે ને તે મને એવું લાગે છે કે ત્રિકોણના જે વેધ છે એ 3 ત્રિકોણની અંદર વેધ અંદર આવતા નથી. આ વસ્તુ ધ્યાન આપો. ત્રિકોણ ABC છે ને, હવે ABC જો ગુરુકોણ ત્રિકોણ હોય તો એનો વેધ બહાર ચાલ્યો ગયો. કાટકોણ ત્રિકોણ હતો તો વેધ બાજુ પર આવી ગયો, અને લઘુકોણ ત્રિકોણ હતો તો વેધ અંદર ચાલ્યો ગયો. જો વેધ કઈ રીતે દોરાય? AL એ બિંદુમાંથી આપણે દોરીએ તો એ બહાર ચાલ્યો ગયો, એટલે આમ આપણે લંબાવી દેવું પડે. ત્રિકોણ ABC અહીંયા આવી ગયો અને એનો વેધ અહીંયા આવી ગયો. તો આ પ્રમાણે આપણે વેધની 3 આકૃતિ દોરી છે. ચાલો હવે ત્રીજું જુઓ. ત્રીજામાં શું છે? શું વેધ હંમેશા ત્રિકોણની અંદરના જ ભાગમાં આવશે? વિલ એન એલ્ટિટ્યૂડ ઓલવેઝ લાય ઇન ધ ઇન્ટિરિયર ઓફ ટ્રાયંગલ? આપણે આની આગળ જ ચર્ચા કરી. આકૃતિ તો હજુ ઉપર દેખાય જ છે ને આ બધી આકૃતિ. તો આની અંદર શું જવાબ આવે? નો, ધેટ એલ્ટિટ્યૂડ ડઝ નોટ ઓલવેઝ લાય ઇન ધ ઇન્ટિરિયર ઓફ ટ્રાયંગલ. કયામાં બહાર ચાલ્યું જાય છે? ગુરુકોણ ત્રિકોણ હોય ને તેમાં બહાર ચાલ્યું જાય છે. ઇન ધ ફિગર ધ એલ્ટિટ્યૂડ AD ઇઝ નોટ ઇન ધ ઇન્ટિરિયર ઓફ ટ્રાયંગલ ABC. જુઓ અહીંયા મેં આપ્યું છે, આ એક ફિગર છે ને, એની અંદર આ AD છે એ એલ્ટિટ્યૂડ છે. આ એલ્ટિટ્યૂડ એ ત્રિકોણની બહારના ભાગમાં છે, અંદરના ભાગમાં નથી. ઇન ધ ફિગર ઓફ એલ્ટિટ્યૂડ AD ઇઝ નોટ ઇન ધ ઇન્ટિરિયર ઓફ ટ્રાયંગલ ABC. એટલે આનો જવાબ શું આવશે? ના, ધ એલ્ટિટ્યૂડ ડઝ નોટ ઓલવેઝ લાય ઇન ધ ઇન્ટિરિયર ઓફ અ ટ્રાયંગલ. એ મેં તમને આકૃતિ દોરીને પણ સમજાવ્યું છે. ચાલો હવે આપણે બીજું જોઈએ. કેન યુ થિંક ઓફ અ ટ્રાયંગલ ઇન વિચ 2 એલ્ટિટ્યૂડ ઓફ ધ ટ્રાયંગલ આર 2 ઓફ ઇટ્સ સાઇડ્સ? હવે આપણે સમજીએ કે શું કહેવા માગે છે. તો એવો ત્રિકોણ વિચારી શકો કે જેના 2 વેધ જ એની બાજુઓ હોય, એવું પણ આગળ આવ્યું. મેં તમને સમજાવ્યું. જો કેન યુ થિંક ઓફ અ ટ્રાયંગલ ઇન વિચ 2 એલ્ટિટ્યૂડ ઓફ અ ટ્રાયંગલ આર 2 ઓફ ઇટ્સ સાઇડ્સ?
जे वेद छे एज एनी बाजू आवे एवो तमे त्रिकोण विचारी सको, एवो त्रिकोण मन में आवे कि जेमा एल्टीट्यूड दौरवा जाइए, वेद दौरवा जाइए तो ये त्रिकोणनी बाजू ज बनी जाए। हाँ आवे ने काटकोण त्रिकोण आवे, खबर छे? जो आ काटकोण त्रिकोण छे ए बी सी। अवे यस अ ट्राइंगल, अ राइट ट्राइंगल हैज टू ऑफ इट्स साइड्स एज इट्स एल्टीट्यूड इन फिगर ट्राइंगल ए बी सी। ए सी अने बी सी जुओ, एक रेखाखंड छे ए सी, बीजो रेखाखंड छे बी सी, तो आ बे छे ने ते एना वेद पण छे अने एनी बाजू पण छे। ख्याल आई गयो? ए सी एंड बी सी आर इट्स एल्टीट्यूड अने एनी बाजू पण कहेवाय, बराबर? एटले काटकोण त्रिकोणनी अंदर एवं बनी सके छे। अने पांचमू शू छे, केन ध एल्टीट्यूड एंड मीडियन बी सेम फॉर अ ट्राइंगल। हवे पांच नंबर में शू करिए आपणे, जोईए केन ध एल्टीट्यूड एंड मीडियन बी सेम फॉर ध ट्राइंगल। हाँ, समबाजु त्रिकोण तमे दोरो ने, समबाजु त्रिकोण दोरो तो एनी अंदर मीडियन एटले के मध्यगा, एल्टीट्यूड एटले के वेद, आ बन्ने शू होय? सरखू होय छे। हवे आपणे जोईए समबाजु त्रिकोण मैं दोर्यो छे, जुओ ए बी सी समबाजु त्रिकोण छे। जो तमने आकृतिमां एवुं लागे ने कि टीचर तो कहीं बराबर नथी दोर्युं, तो तमे समबाजु बराबर दोरजो, है ने? यस एन इक्विलेटरल ट्राइंगल ध एल्टीट्यूड एंड मीडियन बी सेम। जो हवे केवी रीते सेम बनता हशे, इन द फिगर ए एल इज एन एल्टीट्यूड एज वेल एज अ मीडियन ऑफ ट्राइंगल ए बी सी। जो ए एल छे ने એ લંબ છે એટલે વેધ પણ કહેવાય, અને એ એલ છે એ બી સીના બરાબર વચ્ચે આવેલા બિંદુ એલમાં છેદે છે, એટલે એ શું કહેવાય? એની મધ્યગા પણ કહેવાશે। ખ્યાલ આવે છે આ વસ્તુ? હવે આના પછી તો છે એક્સરસાઇઝ 6.1, પણ એ આપણે છે ને હવે બીજા વિડીયોમાં કરીશું, અત્યારે આપણે આટલું જ ભણ્યા ને એને જ આપણે બધું પાછું યાદ કરવાનું। કઈ કઈ વસ્તુ ભણ્યા? એક તો મેં તમને આગળ બધું આવતું હતું ને, સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ, સમદ્વિ બાજુ, એ બધું યાદ કરાવ્યું, કાટકોણ, ગુરુકોણ, લઘુકોણ એ યાદ કરાવ્યું, પછી જે મેઇન સાતમામાં બે ટોપિક આવ્યા, ત્રિકોણનો વેદ અને ત્રિકોણની મધ્યગા, એ પણ થઈ ગયું, બરાબર ને? આ બધી વસ્તુ હવે આપણે યાદ કરી લઈએ, અને સ્વાધ્યાય 6.1 એક્સરસાઇઝ 6.1 આપણે આવતીકાલે બીજા વિડીયોમાં જોઈશું। ઓકે, બાય।